તો તરફ ખેડા સરપકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે નડિયાદ કમળા રોડમાં આવેલી જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં રેડ કરાઈ છે ખેડા એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડ્યા છે રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં મોતનો સામાન બનાવતો હોવાનું સામે આવ્યું છે તો ક્લોરલમાંથી પ્રક્રિયા કરીને ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવી તેને અન્ય કેમિકલનું નામ અપાયું કોઈપણ પરવાના વગર ગેરકાયદેસર થતું હતું તેનું ઉત્પાદન તો વેચાણ અને સંગ્રહ કેમિકલ પાવડર ઝેરી હોવાનો અને નશા માટે ઉપયોગ થતા હોવાનું પણ સામે આવ્યું છે આ ડુપ્લિકેટ તાળી બનાવવા માટે પણ પાવડરનો ઉપયોગ કરાતો હતો તો નશાયુક્ત પાવડર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે મોત પણ નીપજી શકે છે ફેક્ટરી સંચાલક પ્રકાશ ઉર્ફે પપ્પુ જેઠા ગોકમાણી મુંબઈનો રહેવાસી છે એસઓજીએ ફેક્ટરીમાંથી સામાન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ખેડા જિલ્લો હવે ડુપ્લિકેટ વસ્તુનું હબ બની ગયો છે ખેડા જિલ્લામાં જે પ્રકારે ડુપ્લિકેટ હળદર ડુપ્લિકેટ સિરપ અને જે ઝેરી પદાર્થો સામે છે ત્યારે વધુ એક પોલીસ દ્વારા એક વધુ એક ફેક્ટરીનો નો પર્દાફાશ કરવામાં આવ્યો છે જે આ જે તાળી જે વેચાતી હોય છે બજારની અંદર જે નશાકારક માટે ઉપયોગ કરવામાં આવતો તાળીનું રો મટીરિયલ હેગર ઉત્પન્ન કરવામાં આવતું નામનો જે પાવડર છે તેમાંથી હાઇડ્રેટ કરવામાં આવતો હતો મુંબઈનો આરોપી ખેડામાં આવી નડિયાદ શહેરમાં આવેલી જીઆઈડીસી ની અંદર આવી અને આ ગોરખ ધંધો ચલાવતો હતો સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અહીં આગળ મુંબઈનો પ્રકાશ ગૌણાની અન્ય પ્રકારના કેમિકલો લાવી જે તાળી છે તે બનાવવા માટે રો મટીરિયલ કરતો હતો તેનું ત્યાં આગળ ઉત્પાદન કરી તે રો મટીરિયલનું વેચાણ કરતો હતો તે પોલીસને બાતમી મળી હતી આ સમગ્ર બાબતે પોલીસ સૂત્રો વધુ જે માહિતી મળી રહી છે તે પ્રકારે આ સમગ્ર અન્ય જિલ્લામાં જે તાળીનો જથ્થો પકડ્યો હતો તેની તો રેલો મુંબઈ સુધી ગયો હતો અને જ્યારે મુંબઈ પોલીસને મુંબઈથી જ્યારે તપાસમાં પોલીસને ખુલ્યું તો આ જે કેમિકલ છે તે નડિયાદમાં તૈયાર થવાનું ખુલ્યું હતું ત્યારબાદ નડિયાદ પોલીસને એની જાણ કરાઈ હતી અને પોલીસ દ્વારા ગત રોજ આ જગ્યાએ દરોડા પાડવામાં દરોડા પાડતી પોલીસને કેટલાક લીટરો આ જે પાવડર છે જે ક્લોરાઈડ નામનો તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ માટે આવી છે હવે જોવું રહ્યું છે કે આ બાબત પોલીસ આગળ કેવા પ્રકારની તપાસ કરે છે ન્યૂઝ પંડ્યા ગુજરાતી ખેડા નડિયા બીજી બાજુ બનાસકાંઠામાં ધાનેરામાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળ્યો છે અગ્રવાલે ત્રણે રસ્તા નજીક આખલા યુદ્ધ જામ્યું વાહન સહિત ખાનગી હોસ્પિટલના શેડને પણ નુકસાન પહોંચાડ્યું છે રખડતા ઢોરનું આતંક સીસીટીવીમાં પણ કેદ થયો છે તો રખડતા ઢોરનું ત્રાસ વધતા સ્થાનિકોમાં રોષ છે અનેક વખત રજૂઆત કરાઈ તેમ છતાં પણ તંત્રના આંખ આડાકાન કાન હોય તેવું લાગી રહ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ વધુ એકવાર રખડતા ઢોરનો આતંક જે છે નજરે પડી રહ્યો છે લોકો ભયમાં છે સાથે જ લોકો રોષે ભરાયા છે અનેકવાર તંત્રને રજૂઆત કરી તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નથી લેવામાં આવતા જેના કારણે સ્થાનિકોને ભય સેવાઈ રહ્યો છે આ તરફ રાજ્યમાં એક વર્ષ બાદ કોરોનાની ફરી દસ્તક જેએન કે ન્યૂ વેરિયન્ટને લઈને સુરતમાં આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે આરોગ્ય કમિશનર ડોક્ટર આશિષ નાયકે આપી છે માહિતી આરોગ્ય વિભાગનું ટીમે કર્યું છે વર્કશોપનું આયોજન સિવિલ સ્વીવેર અને પીએસએ પ્લાન્ટ પર મોકડ્રીલ યોજી હતી તો સિવિયર ખાંસી શરદી અને તાવના દર્દીઓનું મોનિટરીંગ કરાયું છે સાથે તેમનું ટ્રેકિંગ કરાયું છે અને જરૂર જણાય તો કરવામાં આવે છે જીનોમ સિકવન્સિંગ ટેસ્ટ તો ઓક્સિજન સપ્લાય કરનારાના પણ રિવ્યુ લેવાયા છે એકસો ને ત્રાણું હોસ્પિટલ માંથી દરરોજ લેવામાં આવી રહ્યા છે આ તમામ પ્રકારની માહિતી તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ઓરિએન્ટેશન ટ્રેનિંગની વર્કશોપનું આયોજન પણ સુરત કોર્પોરેશન દ્વારા આગામી બે દિવસમાં કરવામાં આવ્યું છે જેમાં તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપી આગામી દિવસોમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તે સંદર્ભે તમામ તકેદારી રાખવા માટે સુરત મહાનગરપાલિકા સજ્જ છે